એક શિબિરમાં શું પરિવર્તન આવી શકે છે, તમારી આખી લાઈફને ચેન્જ કરાવી નાખશે. તમે જીવનભર માટે મને યાદ કરશો. તમારા મા બાપને મેં ગેરંટી આપી છે કે તમે તમારા દીકરાને પહેલી શિબિર માટે મોકલજો. સાચું બોલો, આજે પહેલી શિબિર માટે આવ્યા હોય પછી સેકન્ડમાં અમે આવવાના જ નથી એવા કેટલા છે. હશે તો આંગળી નહીં ઊંચી થાય. આઈ નો, પણ મને ખબર છે જેવી આ શિબિર પૂરી થશે તમારી મેન્ટાલિટી બદલાઈ જશે. અહીંયા એવા છે, અમુક જણા છે ને મેનુ ટેસ્ટ કરવા આવ્યા છે. સમજાણું કે મેનુ ટેસ્ટ એટલે, હા જઈએ છીએ પહેલી શિબિર જોઈએ છીએ, મજા આવશે તો બીજીમાં જશું, નહીં તો પછી કાંઈ નહીં, 50 રૂપિયા તો પાછા આવી જ ગયા બરફીના પડી ગાવા. વોટ ઇઝ યોર ટાઈમ મેનેજમેન્ટ? તમારા ટાઈમને તમે 4 રીતે મેનેજ કરો છો. આમાં ગુડ અને બેડની વાત આપણે પછી કરશું, પહેલા ખાલી તમે શું કરો છો એ મારે તમને બતાવવું છે. અને એક વાત તમને કહી દઉં કે હું મારી શિબિરમાં તમને એક પણ પ્રતિજ્ઞા નહીં આપું, કોઈ બાધા નહીં. તમને બાધા ન આપવી એવી બાધા મેં લીધી છે. આર યુ હેપી? યસ કિડ્સ. ઓકે, તમે તમારા ટાઈમને 4 રીતે પાસ કરો. નંબર 1, પાસ ધ ટાઈમ. ટાઈમના મેં 4 પ્રકાર પાડ્યા છે. નંબર 1, પાસ ધ ટાઈમ, દેટ મીન્સ ટાઈમને પસાર કરવો. બોલો ભાઈ, ટાઈમ પસાર કઈ રીતના કરો છો? તમે બોલો છો ને ટાઈમ પાસ, કોઈ મૂવી જોઈને આવે આદિ પુરુષ કેવી છે, ટાઈમ પાસ. અમુક તો કે બકવાસ, બંગાર, આ બધા રિવ્યુ હોય છે તમારા. મને એ જવાબ આપો, ટાઈમ પાસ કોને કહેવાય? પછી હું મારો આન્સર આપું છું. જો તમારે ખાલી અહીંયા સાંભળવાનું નથી, બોલવાનું પણ છે. મારી સભા બોલતી જોઈએ, મારી સભા ડોલતી જોઈએ. કોરોનામાં ડોલો બહુ ખાધી, હવે જરા ડોલો. બોલો, ટાઈમ પાસ કોને કહેવાય? મોટેથી બોલો. શું કીધું? જેમાં કોઈ આઉટપુટ ના હોય એમ. ઓકે, જરા હું જુદી રીતે તમને કહું. નંબર 1, પાસ્ટ ટાઈમ.